तो चलो विद्यार्थी मित्रों, आपणे हवे साइकोलॉजीमां तीजा चेप्टरनो अभ्यास करीशुं। तीजा चेप्टरनुं नाम छे बुद्धि। मनोविज्ञानमां तीजा चेप्टरनुं नाम छे बुद्धि। बोर्डनी परीक्षामां आ चेप्टर 12 માર્ક્સનો પૂછાય છે। કેટલા માર્ક્સનો? 12 માર્ક્સનો પૂછાય છે। એમાં 5 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 1 માર્ક્સનો એક પ્રશ્ન અને એક વિકલ્પ, એમ કુલ બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સનું આ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય છે। તો કે બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે સામાન્ય અર્થ આપણે બુદ્ધિનો શું કરીએ? સામાન્ય અર્થ આપણે બુદ્ધિનો શું કરીએ કે અક્કલ, મતિ, ચાર, દાપણ, વિવેક, સમજણ શક્તિ, એ માટે આપણે સામાન્ય શબ્દો બુદ્ધિ માટે વાપરતા હોઈએ છીએ। કે આ બધા શબ્દો અક્કલ, મતિ, શાન, સમજણ, એ બધું આપણે બુદ્ધિ માટે સામાન્ય શબ્દો વાપરતા હોઈએ છીએ। બુદ્ધિ એ કેવી પ્રક્રિયા કહેવાય? માનસિક પ્રક્રિયા કહેવાય। કેવી પ્રક્રિયા કહેવાય? બુદ્ધિ એ માનસિક પ્રક્રિયા કહેવાય। હવે જે પ્રસ્તાવના જુઓ તો એ પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે। અન્ય સજીવોની તુલનામાં મનુષ્ય પાસે બુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ છે। કે પૃથ્વી ઉપર ઘણી બધી જીવસૃષ્ટિ વસવાટ કરે છે, પરંતુ આ સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? મનુષ્ય છે। સર્વશ્રેષ્ઠ કોણ છે? મનુષ્ય છે। કેમ? કે મનુષ્ય પાસે શું છે? બુદ્ધિ છે, ભાષા છે, બીજા પ્રાણીઓ પાસે ભાષા છે નહીં। એટલે કે મનુષ્ય છે એ સર્વશ્રેષ્ઠ છે। અન્ય સજીવોની તુલનામાં મનુષ્ય પાસે બુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ છે। કે બીજા સજીવોની તુલનામાં મનુષ્ય પાસે બુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ છે। મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીની તુલનામાં વધુ વિકસિત છે। કે મનુષ્યનું જે મગજ છે એ મનુષ્યના મગજની રચના બીજા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે। એટલે કે મનુષ્યનું મગજ એ વિકસિત મગજ છે। પરિણામે મનુષ્ય તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે। કે બીજા પ્રાણીઓ છે એની તુલનામાં જે માનવીનું મગજ છે એ વધુ વિકસિત છે, અને એના કારણે શું કરી શકે છે? તર્ક કરી શકે, શું કરી શકે? તર્ક કરી શકે છે, વિચારણા કરી શકે છે, કલ્પનાઓ કરી શકે છે, એની અંદર સ્મરણ શક્તિ છે, આ બધી માનસિક ક્ષમતાઓ એની અંદર જોવા મળે છે। આગળ છે હવે નવો ટોપિક કે સામાન્ય રીતે બુદ્ધિ માટે કયા કયા શબ્દો વપરાય છે। પરીક્ષામાં 1 માર્ક્સમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે સામાન્ય રીતે બુદ્ધિ માટે કયા કયા શબ્દો વપરાય છે, તો કયા કયા શબ્દો આવે? અક્કલ, મતિ, શાન, દાપણ, વિવેક, સમજણ, આ બધા શબ્દો બુદ્ધિ માટે વપરાતા હોય છે। કે આપણે કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય, બુદ્ધિશીલ હોય, તો આપણે એના માટે અક્કલ, મતિ, શાન, દાપણ, વિવેક, સમજણ એ બધા શબ્દો વાપરતા હોઈએ છીએ। એના પછી આગળ છે કે બુદ્ધિ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલ છે, કે બુદ્ધિની સાથે બીજી કઈ કઈ બાબતો સંકળાયેલી છે, અથવા બીજી રીતે પ્રશ્ન પૂછાય તો કે આપણે બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, કે આપણે બુદ્ધિનો ઉપયોગ કઈ કઈ રીતે કરીએ છીએ। તો આપણી દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, કપડાં યોગ્ય રીતે પહેરવા, દિવસ, તારીખ, વાર વગેરેની સમજ, સામાજિક સંબંધ અને વ્યવહારો સાચવવા, રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિ કરવી, જીવનમાં આવતી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવો વગેરે સાથે બુદ્ધિ સંકળાયેલી છે। કે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ જે આપણે કરીએ છીએ એ બધી રોજિંદી પ્રવૃત્તિઓ સાથે પણ બુદ્ધિ સંકળાયેલી છે। કે રોજિંદી ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, કપડાં યોગ્ય રીતે પહેરવા, દિવસ, તારીખ, વાર બધાની સમજણ પડવી, યાદ રહેવું, સામાજિક સંબંધો મુજબ સારી રીતે વ્યવહાર કરવો, રમતગમતમાં અભિવ્યક્તિ કરવી, આ બધામાં શેનો ઉપયોગ થાય છે? બુદ્ધિનો ઉપયોગ થાય છે। બુદ્ધિ ના હોય તમારી અંદર તો તમે આ બધું બરાબર યોગ્ય રીતે કરી શકો ના કરી શકો, એટલે આ બધામાં બુદ્ધિનો ઉપયોગ વધારે થાય છે। બુદ્ધિ સાથે બધી બાબતો સંકળાયેલી છે। હવે છે બુદ્ધિનો શબ્દાર્થ સમજાવો, બુદ્ધિનો શબ્દાર્થ સમજાવો। તો 1889માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલ બુદ્ધિની ભિન્નતાની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો। 1889માં જર્મન મનોવૈજ્ઞાનિક હતો, કોણ હતો? એબિંગહોસે। એ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતા, કે દરેક વ્યક્તિને એક જ જેટલી બુદ્ધિ હોય
ના હોય. દરેક વ્યક્તિ ને બીજી વ્યક્તિ કરતાં બુદ્ધિમાં થોડો ઘણો તફાવત હોય છે. એટલે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી બુદ્ધિની ભિન્નતાને આધારે એને બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. કોણે કર્યો હતો? સૌપ્રથમ પ્રયાસ એબિંગ હોસે કર્યો હતો. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. કે બુદ્ધિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બુદ્ધનો અર્થ શું થાય? કે સમજવું કે જ્ઞાન પામવું. બુદ્ધનો અર્થ શું થાય? સમજવું અથવા જ્ઞાન પામવું. એના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. કે બુદ્ધિ એટલે સમજવું કે જ્ઞાન પામવું. એના આધારે કે બુદ્ધિ એટલે શું? કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. કે સમજણ પ્રાપ્ત કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું, માહિતી મેળવવાની આપણી અંદર કેટલી ક્ષમતા છે એ નક્કી થાય છે. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ વપરાય છે. બુદ્ધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? ઇન્ટેલિજન્સ શબ્દ વપરાય છે. આ શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. આ ઇન્ટેલિજન્સ શબ્દ જે છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. અને તેનો અર્થ થાય છે સમજવું. એનો અર્થ શું થાય છે? સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. કે બુદ્ધિ એટલે શું? કે કોઈ પણ વસ્તુને આપણે બરાબર સમજવી, કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા, સમજણ શક્તિ, એવો એનો અર્થ થાય છે. એના પછી છે હવે બુદ્ધિની વ્યાખ્યા આપી, બુદ્ધિનું સ્વરૂપ સમજાવો. પાંચ માર્ક્સમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે બુદ્ધિની વ્યાખ્યા આપો અને બુદ્ધિનું સ્વરૂપ સમજાવો. તો બુદ્ધિની પ્રથમ વ્યાખ્યા છે બિને અને સાયમને આપી છે. કયા મનોજ્ઞાનિકે આપી છે? બિને અને સાયમને. બુદ્ધિની પ્રથમ વ્યાખ્યા છે કઈ છે? તો કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે 100-100% કે બુદ્ધિ એટલે શું? એક માર્ક્સમાં પૂછાય છે. તો લખવાની વ્યાખ્યા કે બુદ્ધિ એટલે શું? કે સારી રીતે સમજવાની, કોઈ પણ વસ્તુને સારી રીતે સમજવી, યોગ્ય નિર્ણય લેવાની, કે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય, નિર્ણય લેવાનો, યોગ્ય નિર્ણય લેવાની, અને તર્ક કરવાની શક્તિ, વિચારવાની શક્તિ, કે એને બુદ્ધિ કહેવાય છે. આ વ્યાખ્યા કોણે આપી છે? બિને અને સાયમને આપી છે. આ વ્યાખ્યા 1904 આ વ્યાખ્યા આપી હતી. એના પછી બીજી વ્યાખ્યા છે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં વિચારી શક્તિ હોય કોઈ પણ બાબત વિશે, એ જેટલા પ્રમાણમાં વિચારી શક્તિ હોય એટલા પ્રમાણમાં વ્યક્તિ બુદ્ધિમાન હોય છે. કેટલી એની બુદ્ધિનો વિકાસ થયો છે, જેટલા પ્રમાણમાં એ વિચારવાની શક્તિ ધરાવે છે એટલા પ્રમાણમાં એ બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા ટર્મને આપી હતી 1916. બીજી વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. ત્રીજી વ્યાખ્યા છે શું છે? તો કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ છે કે જેના કારણે શું કરી શકે? ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે. એનો જે ધ્યેય હોય એ ધ્યેય પ્રમાણે કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે, કોઈ પણ વસ્તુ વિશે વિચાર કરી શકે, તર્ક કરી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. કે પર્યાવરણ સાથે પણ સમાયોજન સાધી શકે, પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. આગળ ચોથી વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે વ્યક્તિ કોઈ પણ સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ. કે બુદ્ધિ એટલે શું? કે વ્યક્તિને કોઈ પણ સમસ્યા આવી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને ઉકેલી શકે, કોઈ પણ મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ, કે નવું નવું વિચારવાની, નવું નવું પ્રાપ્ત કરવાની, નવી નવી વસ્તુનું ઉત્પાદન કરવાની શક્તિ વ્યક્તિની અંદર હોય છે. આ વ્યાખ્યા ગાર્ડનરે આપી હતી 1986. બીજી વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે પર્યાવરણ સાથે અનુકૂલન કરવાની માનસિક શક્તિ. કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું, એડજસ્ટ થવું પર્યાવરણ સાથે અનુકૂલન કરવાની માનસિક શક્તિ. આ વ્યાખ્યા સ્ટનબર્ગે આપી હતી કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું, પર્યાવરણ સાથે એડજસ્ટ થવું. આગળ આવે છે બુદ્ધિનું સ્વરૂપ. તો બુદ્ધિનું સ્વરૂપનો પહેલો ટોપિક છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. કે વિભિન્ન જે બોધાત્મક માનસિક શક્તિઓ છે એનો સરવાળો. આપણે આગળના પાઠમાં જોયું હતું કે બોધાત્મક પ્રક્રિયાઓ કઈ કઈ? તો સંવેદન, સ્મૃતિ,
तर्क शक्ति, स्मरण शक्ति, निर्णय प्रक्रिया, समस्या उकेल, विचारणा, आ बधी बोधात्मक प्रक्रियाओ कहेवाय छे। तो कि बुद्धि एक समग्रलक्षी मानसिक शक्ति छे। बुद्धि एक शू कहेवाय, एक मानसिक शक्ति कहेवाय छे, जेना कारणे व्यक्ति विचारणा, कल्पना, निर्णय क्षमता वगैरे करी शके, कि बोधात्मक प्रक्रियाओ कि विचारणा करी शके, कल्पना करी शके, समस्या उकेली शके, निर्णय क्षमतानो विकास थाय, कि आ बधुं करी शके छे। बीजुं छे बुद्धिनું સ્વરૂપ કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા। બીજું શું છે? અમૂર્ત રીતે વિચારવાની, તર્ક કરવાની ક્ષમતા, કે બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે, કે તમે તર્ક કરી શકો છો સારી રીતે, જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે। કે અમૂર્ત રીતે તર્ક કરી શકો, તમે વિચારી શકો, એના કારણે વ્યક્તિ શું કરી શકે કે કોઈ શાબ્દિક હોય, ગાણિતિક હોય અને વૈજ્ઞાનિક નિયમો હોય તો એ બધાને સરળતાથી સમજી શકે છે। સમજણ શક્તિનો વિકાસ થયો હોય એટલે આસાનીથી સરળતાથી સમજી શકે છે। અને જો અહીંયા છે દાખલા તરીકે કે ન્યાય, પ્રામાણિકતા, દયા એવા શબ્દોને આપણે મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી। કે ન્યાય બતાવવો હોય, પ્રામાણિકતા બતાવવી હોય, દયા બતાવવી હોય તો એવા બધા શબ્દોને આપણે મૂર્ત એટલે કે આકૃતિ દ્વારા કોઈને બતાવી શકીએ આ બધું, કે આ વ્યક્તિ પ્રામાણિક છે, આ વ્યક્તિ ન્યાયી છે, આ વ્યક્તિ દયાવીન છે, એ બધું આપણે આકૃતિ દ્વારા, શબ્દો દ્વારા આપણે બતાવી શકતા નથી। એટલે કે મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં એને દર્શાવી શકતા નથી, પરંતુ આવા અમૂર્ત શબ્દોના અર્થને જે સમજી શકે છે તે બુદ્ધિશીલ હોય છે। ફક્ત અમૂર્ત રીતે કે જેને સમજી શકે, જેની અંદર સમજણ શક્તિનો વિકાસ થયો હોય, એ અમૂર્ત રીતે આ બધી વસ્તુને સમજી શકે છે, એટલે કે બુદ્ધિશીલ હોય છે। આગળ છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા। તો કે બુદ્ધિવાળી વ્યક્તિ પોતાની આંતરસૂદથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે। કે બુદ્ધિવાળી વ્યક્તિ શું કરી શકે કે પોતાની આંતરસૂજ વડે, પોતાની બુદ્ધિથી, પોતાની આંતરસૂજથી કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો ઉકેલ મેળવી શકે। સમસ્યાના ઉકેલ માટે પૂર્વ અનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકાય છે। કે પહેલાના અનુભવો હોય, તમને કોઈ સમસ્યા આવી અને એ સમસ્યામાં તમે પહેલાં એવી સમસ્યા આવી હોય તો પહેલાંના અનુભવોને લઈ અને તમે એ સમસ્યાને ઝડપથી સોલ્વ કરી શકો છો। આગળ ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા। તો કે બુદ્ધિને કારણે વ્યક્તિ પોતાના ધ્યેય પ્રમાણે કાર્ય કરી શકે છે। બુદ્ધિ હોય તો વ્યક્તિ પોતાનો જે ધ્યેય હોય, જે ગોલ હોય, એ ગોલ પ્રમાણે, ધ્યેય પ્રમાણે કાર્ય કરી શકે છે। તેના સમગ્ર જીવનમાં સામાન્યથી માંડી વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણયો લેવામાં બુદ્ધિ મદદરૂપ થાય છે। કે એના આખા જીવનમાં સામાન્યથી સામાન્ય માંડી અને વિશિષ્ટ કાર્યો કરવા હોય, સારા કાર્યો કરવા હોય, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, પ્રગતિ કરવી હોય, નિર્ણયો લેવા હોય તેમાં બુદ્ધિ મદદરૂપ થતી હોય છે। આગળ છે પાંચમું કે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા। કે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા। તો કે બુદ્ધિને કારણે વ્યક્તિ વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન સાધી શકે છે। કે બુદ્ધિના કારણે વ્યક્તિ વાતાવરણ સાથે, પર્યાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન સાધી શકે છે, એડજસ્ટ થઈ શકે છે। ગમે તે વાતાવરણ હોય તો પણ એ એડજસ્ટ કરી શકે છે, સમાયોજન સાધી શકે છે બુદ્ધિના કારણે। બુદ્ધિને કારણે વ્યક્તિ નવી નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની શક્તિ હોય છે। કે બુદ્ધિના કારણે વ્યક્તિને કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય, કોઈ નવું સમસ્યા આવે, નવી પરિસ્થિતિ ઊભી થાય તો એના સાથે પણ એ એડજસ્ટ થઈ શકે છે, અનુકૂલન સાધી શકે છે, એટલે કે અનુકૂલન કરવાની ક્ષમતા એની અંદર હોય છે। તો અહીંયા આપણે આ લેક્ચરમાં બુદ્ધિની વ્યાખ્યા અને બુદ્ધિનું સ્વરૂપ એ ટોપિકની ચર્ચા કરી છે। બુદ્ધિનું સ્વરૂપ પહેલું કહ્યું હતું કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો। એના પછી છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા। આગળ છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા। આ બુદ્ધિનું સ્વરૂપ હતું।